આપણી સાથે જિયોજિત ફિનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ જોડાઈ ચૂક્યા છે. ગૌરાંગજી, સુપ્રભાત. અને સૌથી પહેલાં તો તેગા ઇન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગથી જ શરૂઆત કરીએ. જે પ્રમાણે માર્કેટની અંદર ડિમાન્ડ જનરેટ થઈ હતી અને અહીંયાથી સબસ્ક્રિપ્શન નંબર્સ હતા એ પણ ઘણા સ્ટ્રોંગ હતા, એ જ લાઇન્સમાં લિસ્ટિંગ આપણને 66% ઓલમોસ્ટ ગેઇન સાથે થતું દેખાઈ રહ્યું છે. તમારા એનાલિસિસથી શરૂઆત કરીએ. તો ઘણો આભાર આપ સૌને સુપ્રભાત. લાંબા ગાળે આઈપીઓ નોટ દ્વારા આઈપીઓમાં રોકાણની ભલામણ કરેલી અને મારા મતે જે રીતના આઈપીઓ આવ્યા એની પહેલા કંપનીનો જે કારોબાર છે એને લઈને અને જે રીતના આગળ પડતા કારોબારના જે વિસ્તાર યોજના ઉપર મેનેજમેન્ટે જે ટિપ્પણી કરેલી, તો એ વિચારધારા ધ્યાનમાં રાખતા અમે ભલામણ કરેલી કે લાંબા ગાળા માટે રોકાણ કરો. લિસ્ટિંગ ગેઇન્સ પર હું ટિપ્પણી કરતો નથી અને જો સમયસીમા અનુકૂળ હોય રોકાણકાર પાસે તો શેર આઈપીઓમાં લાયકા હોય તો તમે તમારું રોકાણ જાળવી રાખી શકો છો. નવી ખરીદારી કરવી હોય તો એક કે બે દિવસ જવા દો, થોડું પ્રાઇસ સેટલ થવા દો અને પછી જો કરેક્શન મળે ત્યારે તમે વિચાર કરી શકો છો નવા રોકાણ માટે. બિલકુલ. અને એની સાથે જે એક આઈડિયા આ ઇન્ડસ્ટ્રીની ઉપર, તમે મેનેજમેન્ટના કમેન્ટ્સની તો વાત કરી ગૌરાંગજી, પણ જે પ્રમાણે આપણે આ ઇન્ડસ્ટ્રીને ગ્રો કરતા જોઈ રહ્યા છીએ, ગ્લોબલ એક માર્કેટ શેર સારો ધરાવે છે અને ડોમેસ્ટિકલી આપણી પાસે લિસ્ટેડ પીયર્સ કમ્પેરિઝન માટે ફિગર્સ કોઈ બીજી કંપનીના છે નહીં, કેવી રીતે કાઉન્ટેન્ટ કરવું જોઈએ આને? અને કેમ કે મેં મેનેજમેન્ટ સાથે પણ ડિસ્કશન કરવાનો ટ્રાય કર્યો હતો, આ ઇક્વિપમેન્ટ્સ જે કેટર કરે છે એનું જે કાઇન્ડ ઓફ લાઈફ સ્પેન છે એ પણ ખાસી મોટી છે, વન ઓફ ધ એસેન્શિયલની અંદર જ કાઉન્ટિંગ થાય છે. કેવી રીતે અહીંયા આગળથી પ્રોસ્પેક્ટ્સ તમે આગળ વધતા જુઓ છો? તો માત્ર ભારત દેશમાં નહીં, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ચીલી એ બધા દેશોમાં બી આમનું મોટો પાયે કામકાજ છે, જ્યાં ઘડી માઇનિંગ એક્ટિવિટી, સોલિડ બલ્ક હેન્ડલિંગ ઇન્ડસ્ટ્રી વગેરે જે હોય છે અને જે રીતના આવક બી એ લોકોને આવે છે સ્થાનીય માર્કેટ પરથી અને એની સાથે જ વિદેશી માર્કેટમાંથી. તો એક વાત તો સ્વાભાવિક છે કે તમારે જે રીતના જે કુદરતી ભંડાર છે અલગ અલગ દેશમાં અલગ અલગ મટીરિયલ્સના, એને તમારે માઇનિંગ કરીને ઉપયોગમાં લાવવાની જરૂરત પડશે. અને આત્મનિર્ભરતા એક બહુ જ મોટી વાત માત્ર ભારત દેશ નહીં પણ બાકી અન્ય દેશો બી કરી રહ્યા છે અને એના માટે તમારે જરૂરી છે કે તમારા જે કુદરતી ભંડાર તમારા દેશમાં છે એનું તમે એક્સપ્લોરેશન કરો અને એને કમર્શિયલાઇઝેશન કરો અને ત્યાં આગળ આ કંપનીની જે સેવાઓ છે અને જે બી મશીનરી છે એની જરૂરત પડશે. તો એ પોઈન્ટથી જોવા જાઓ તો તમને મારા ખ્યાલથી આવનારા 5-10 વર્ષ સારી એવી ગ્રોથ તમને લાંબા ગાળે આવતી દેખાશે.